भरूच आर्टिस्ट एसोसिएशन द्वारा कलेक्टर ने कलाकारों ने रोजगारी बाबते रजूआत करवामां आवी हती। भरूच आर्टिस्ट एसोसिएशन द्वारा कलेक्टर ने आवेदन पत्र पाठवी जणाव्युं हतुं के चार महीना थी 50 वधु क्लास अने 350 वधु कला क्षेत्रे जोड़ायेल कलाकारों की स्थिति कफोड़ी बनी जवा पामे छे। बेरोजगार कलाकारों दुकानना भाड़ा तथा लाइट बिल भरवानी साथे घर चलावामां पण मुश्किली पड़ी रही छे। सरकार द्वारा धार्मिक स्थळों दुकानों शाकभाजी कंपनी जेवी विविध रोजगारीना स्त्रोतोने शरत साथे मंजूरी आपी छे, जेमां लोकोनी अवरजवर वधु पड़ती होय अने तेमां टेस्टिंग करवू सहेलू नथी। आर्टिस्ट एसोसिएशने सरकार ने रजूआत करी, सरकारना आदेश अनुसार सोशियल डिस्टन्स मर्यादित व्यक्तिओने प्रवेश फरजियात मास्क सैनिटाइजर जेवा कायदाना पालन करीशू एवी बहेदारी साथे बंद पड़ेला क्लासोने चालू करवा मंजूरी मळे तेवी आशा साथे आवेदन पत्र पाठवी रजूआत करी हती। त्रण महीनाना सरकारना जे जाहेरात हती लॉकडाउन हती कोरोना पगले, तो एने रिलेटेड आर्थिक नुकसान थई रहेलू छे અને એના માટે કોઈ સરકાર કે કલેક્ટર સાહેબ દ્વારા કે સરકાર દ્વારા કોઈક માર્ગદર્શિકા કે એવું કંઈક જાહેરનામું રજૂ કરીને કોઈ પણ નિયમો અનુસાર જો કોઈક છૂટછાટ આપવામાં આવે તો એમની રોજગારી થોડી ઘણી ચાલુ થઈ શકે, જેથી કરીને આજે કલાકારો કોઈક મિસ બીજી કોઈક ખોટી દિશામાં દોરવાઈ રહ્યા, ઘણી વખત કોઈક બીજા કામોમાં દોરવાઈ રહેલા છે, સુસાઇડ જેવા કામો થઈ રહેલા છે, તો એવા બધા જે ઘટનાઓ થઈ રહેલી છે એની ઉપર કદાચ અંકુશ આવી શકે અને થોડુંક વર્ક થઈ શકે। જેમ કે સરકાર આજે આપણે યોગા જેવી બાબતો છે તો એનું એક સારું આપણે માર્કેટિંગ કરીએ છીએ અને એની અવેરનેસ માટે કામ કરી રહેલા છે, પણ શું યોગા શિક્ષક માટે આપણે શું વિચારીશું એનું, તો એના અનુસંગે થોડીક રજૂઆત કરીએ છીએ અને એક 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 ભલામણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સરકારને કે જો થોડી ઘણી પણ છૂટછાટ આપવામાં આવે અને થોડી ઘણી માર્ગદર્શિકા થાય, કોઈક નિયમ અનુસાર પણ જો થોડી છૂટછાટ આવે તો આ પ્રકાર એક બહુ મોટું કામ કલાકારની દુનિયામાં થઈ શકે એમ છે। જેમ કે ગવર્મેન્ટે પાન ગલ્લા જેવી આવી બધી બાબતોને નેસેસરી વસ્તુમાં મૂકેલી છે, જ્યારે કલાકાર ઉદ્યોગને અનનેસેસરી વસ્તુમાં કે એમાં સમાવેશ કરેલો છે, પણ એવું માનું છું કે આર્ટિસ્ટ કલાકાર જ્યારે આર્થિક રીતના આવું કંઈક નુકસાન થઈ રહેલું હોય તો એ દિશામાં સરકાર કંઈક વિચારે, એના માટે એક આવેદનપત્ર આપીને અમે લોકોએ પ્રયત્ન કરેલો જ આશીષ એસોસિએશનના લોકોએ કે ચાર મહિનાથી જે લોકડાઉન ચાલે છે એમાં બધા જ ક્લાસીસ જે ભરૂચની અંદર આશરે 50 વધારે ક્લાસીસ છે ભરૂચ જિલ્લાની અંદર, અને એમાં 350 લોકોની એના ઉપર રોજગાર ડિપેન્ડ કરે છે, અને એ 350 લોકો આજે બિલકુલ જ રોજગાર બેરોજગાર થઈ ગયા છે, અને એમના માટે સરકારશ્રી કશું વિચારે અને અમને બધાને આખા અમારું જ નહીં ખાલી ભરૂચમાં પણ આખા ગુજરાતમાં બધી ક્લાસીસ ચાલુ થાય। જેમ કે જીમવાળાઓએ પણ રજૂઆત કરી છે અને બધી બીજા ક્લાસીસોએ પણ રજૂઆત કરી છે, તો અમે પણ આ રજૂઆત કરવા આવ્યા છે કે અમારે ક્લાસીસ પણ ચાલુ થાય અને અમે બધું જ ધ્યાન રાખીશું, અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ક્લાસીસમાં કરીશું, અમે બધાને માસ્ક અનિવાર્ય કરીશું, અનટચ શિક્ષણ પણ અમે આપવા તૈયાર છીએ। સરકારશ્રી એવું હોય તો કોઈ ગાઈડલાઈન આપે, એ ગાઈડલાઈનના અનુસાર અમે અમારા ક્લાસીસ ચલાવીશું। એટલે અમે બસ એ નિવેદન કરવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે અમારા આ આવેદનપત્રને સ્વીકાર કરીને એના ઉપર કોઈ પગલાં લેવામાં આવે। બીજું અમે એટલું ખાલી કહેવા માગીએ છીએ કે જે આજે યુથ છે એ મોસ્ટ યુથ આર્ટ સાથે જોડાઈ રહેલું છે, તે યુથ બેરોજગાર થઈ રહ્યું છે એ સૌથી ચિંતાનો વિષય છે, અને એ ચિંતાના વિષય ઉપર કલેક્ટરશ્રી પણ વિચાર કરે, શ્રી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ પણ વિચાર કરે એવી અમારી આશા છે, એ સહ અમે આજે આવેદનપત્ર આપવા આવેલ છે।